ઘઉંના લોટનો જ ઉપયોગ કરી અને ડોમિનો સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવીશું જો બાળકોને ગાર્લિક બ્રેડ ખૂબ જ પસંદ હોય તો તમે આ રીતના ઘઉંના લોટના જ ગાર્લિક બ્રેડ તમે એમને બનાવી અને આપી શકો છો તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે તો એક કપ આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું એક ચમચી ખાંડ વન ફોર્થ ટી સ્પૂન અહીંયા મેં સોડા લીધા છે અને એક ચમચી બેકિંગ પાવડર લીધેલો છે એક ચમચી ઓરેગાનો એડ કરી દઈશું અને લસણ એડ કરી દઈએ સાથે સાથે એક ચમચી જેટલું અહીંયા આપણે તેલ પણ એડ કરી દેવાનું છે હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરવાનું છે તો જ્યારે પણ આપણે પીઝા અથવા તો ગાર્લિક બ્રેડ માટેનો ડો તૈયાર કરીએ ત્યારે એ ડો છે એ એકદમ સોફ્ટ આપણે તૈયાર કરીશું તો નોર્મલી આપણો જે રોટલીનો લોટ હોય છે એના કરતાં પણ થોડો સોફ્ટ આપણે ડો તૈયાર કરવાનો છે તો આપણો ડો તૈયાર થઈ ગયો છે ઉપરથી થોડું ઓઇલ લગાવી અને આપણે ડોને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે તો અહીંયા હું એમને પ્લેટફોર્મ પર જ લઈ લઉં છું અને પ્લેટફોર્મ પર આપણે એમને મસરી લઈશું તો આપણે આ રીતે હાથની મદદથી એમને સ્ટ્રેચ કરતો જવાનો છે આ રીતે સ્ટ્રેચ કરવાથી શું થશે એમની અંદર ગ્લુટન છે એ વધારે આવી જશે અને જ્યારે તમે તમારા ડોને સ્ટ્રેચ કરશો તો એકદમ ઝડપથી એ છે એ તૂટી નહીં જાય તો લગભગ સાતથી આઠ મિનિટ આપણે સ્ટ્રેચ કરીશું તો અહીંયા આપણો ડો છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયો છે તો આ રીતનો ડો તૈયાર થાય ત્યાં સુધી આપણે સ્ટ્રેચ કરી લઈશું અને ત્યારબાદ એક કલાક સુધી એમને રેસ્ટ કરવા મૂકી દઈએ તો જ્યારે પણ ડોને રેસ્ટ કરવા મૂકો તો ગરમ જગ્યા હોય એવી જગ્યા પર જ તમારે એમને રેસ્ટ કરવા મૂકવાનો છે તો ડો જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે ગાર્લિક બટર તૈયાર કરી લઈએ તો એ માટે મેં અહીંયા બટર લઈ લીધેલું છે એક મોટી ચમચી બટર લઈ લેશું તો અહીંયા બટર છે એ મેં મેલ્ટેડ નથી લીધું આ રીતે તમે થોડું એમને મિક્સ કરશો એટલે આપણું બટર છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે અહીંયા આપણે બટરને મેલ્ટ કરવાની બિલકુલ જરૂર નથી સાથે સાથે એમની અંદર આપણે લસણ એડ કરી દઈશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને અહીંયા મેં થોડું મીઠું લીધેલું છે જો તમારું બટર છે એ સોલ્ટેડ બટર હોય તો થોડું ઓછું મીઠું એડ કરવાનું છે અને જો સોલ્ટેડ બટર ના હોય તો એ પ્રમાણે થોડું વધારે મીઠું એડ કરી અને ગાર્લિક બટર તૈયાર કરી લઈશું તો આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણો ડો છે એ પણ રેશ થઈ ગયો છે હવે આપણે ડોને ફરીથી એક વખત મસળી લેવાનો છે તો જોઈ શકો છો કે એકદમ સોફ્ટ ડો તૈયાર થયો છે આપણે જે પહેલાં આપણે ડો તૈયાર કરેલો હતો અને ત્યારબાદ એક કલાક રેસ્ટ કર્યો તો એનાથી થોડો વધારે સોફ્ટ થઈ ગયો છે તો બિલકુલ આ ટાઈપનો જ આપણે ડો તૈયાર કરવાનો છે તો હવે આપણે એમાંથી એક રોટલો તૈયાર કરી લેવાનો છે તો ડાયરેક્ટ જ તમે બેકિંગ પેપર પર પણ રોટલો તૈયાર કરી શકો છો તો મેં અહીંયા ચોપિંગ બોર્ડ પર લઈ લીધેલું છે અને એમાંથી એક રોટલો તૈયાર કરી લઈએ તો એની જે થિકનેસ છે એ આપણે એકદમ પતલી નથી કરવાની એક સેન્ટીમીટર જેટલી જે જાડાઈ રહે એટલી આપણે જાડાઈ રાખવાની છે તો મીડિયમ સાઇઝનો રોટલો તૈયાર કરી લઈશું આ રીતે તમે ઘઉંના લોટમાંથી પણ એકદમ ડોમિનો સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવી અને બાળકોને આપી શકો છો જે ખૂબ જ હેલ્ધી રહે છે અને તમારી ઈચ્છા મુજબના કોઈ પણ ટોપિંગ તમે એમની અંદર એડ કરી શકો છો તો અહીંયા આપણો રોટલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે એમને મેં બેકિંગ ટ્રેમાં લઈ લીધેલો છે અને આપણે નીચે બેકિંગ પેપર રાખી લઈશું ત્યારબાદ આપણે જે ગાર્લિક બટર તૈયાર કરેલું હતું એ ગાર્લિક બટરને એકદમ સરસ રીતે એપ્લાય કરી દેવાનું છે અહીંયા હું ઓવનની અંદર આજે ગાર્લિક બ્રેડ બનાવું છું જો તમારે કઢાઈમાં કઈ રીતે ગાર્લિક બ્રેડ બનાવવા છે એમની રેસીપી જોઈતી હોય તો એ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે એક વખત ગાર્લિક બટર આપણે એપ્લાય કરી દઈએ ત્યારબાદ થોડું ચીઝ લઈ લેશું અને સાથે સાથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને પણ સ્પ્રિન્કલ કરી દેવાનો છે હવે આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું ફોલ્ડ કરી અને એમની કિનારી છે એમને આપણે એકદમ સરસ રીતે સીલ કરવાની છે જો તમે કિનારીને એકદમ પરફેક્ટ રીતે સીલ નહીં કરો તો આપણું અંદરનું જે ચીઝ છે એ મેલ્ટ થઈ અને બહાર આવી જશે તો આ સ્ટેજ કરવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણે જે ગાર્લિક બ્રેડની કિનારીઓ છે એ સીલ થઈ ગઈ છે હવે એમની ઉપર આપણે કટ લગાવવાના છે તો જ્યારે પણ તમે કટ લગાવો ત્યારે એકદમ ડીપ કટ નથી લગાવવાના આ રીતે એકદમ હળવા હાથથી જ કટ લગાવવાના છે જેનાથી જ્યારે આપણું ગાર્લિક બ્રેડ બ્રેક થઈ જશે ત્યારે એમને કટ કરવામાં ખૂબ જ સરળતા રહેશે તો આ રીતે એક સરખી સાઇઝની થિકનેસવાળા જ આપણે કટ લગાવી દઈશું તો ગાર્લિક બ્રેડ પર મેં કટ લગાવી દીધા છે હવે એમની ઉપર ફરીથી આપણું જે ગાર્લિક બટર હતું એમને એપ્લાય કરી દઈએ તો ઉપરની સાઈડ પણ એકદમ સરસ રીતે આપણે બટર એપ્લાય કરવાનું છે જેનાથી ઉપરની જે સરફેસ છે એમની ઉપર ગાર્લિકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને એકદમ સરસ ક્રિસ્પી બની જશે તો અહીંયા એકદમ સરસ આપણું જે ગાર્લિક બટર છે એ એપ્લાય થઈ ગયું છે તો એમને ઓવનમાં આપણે બેક કરી લઈશું તો ઓવનને મેં પહેલેથી જ દસ મિનિટ માટે પ્રીહીટ કરી દીધેલું હતું તો પ્રિહિટ હવનની અંદર આપણે બસો સેલ્સિયસ પર પચીસ મિનિટ સુધી બેક કરી લઈશું તો અહીંયા મેં પચીસ મિનિટ બેક કરેલું છે જો તમારું ઓવનનું ટેમ્પરેચર અલગ હોય તો તમે ત્રીસ મિનિટ માટે પણ બેક કરી શકો છો તો વચ્ચે તમારે એક વખત ચેક કરી લેવાનું છે પચીસ મિનિટ પછી કે તમારું બ્રેડ છે એ બેક થયું છે કે નહીં તો પચીસ મિનિટમાં અહીંયા છે આપણું ગાર્લિક બ્રેડ બેક થઈને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો એમને આપણે કટ પણ કરી લઈએ એકદમ અંદરથી છીસી અને બહારથી એકદમ ક્રિસ્પી બિલકુલ ડોમિનોઝ જેવું આપણું ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગયું છે